સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આયોજિત જીપીએસસી ના સફળ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો અને અધિકારીનું સપનું જોનારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગ બતાવવાનો આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંસ્થાના પ્રમુખશ્રી, સૌ ટ્રસ્ટી મિત્રો જેમણે જીપીએસસી ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે એવા સૌ સફળ ઉમેદવારો જેમની પાસેથી આપણે માર્ગદર્શન મેળવ્યું એવા મેહુલભાઈ, નરાબેન અને 2019ની સાલ સુધીમાં જેની ચેમ્બરમાં પ્રવેશ કરતા પહેલા મારે મે આઈ કમિંગ સર કે મે આઈ કમિંગ મેડમ કહેવું પડે એવા સૌ ભવિષ્યના ભાવિ ડેપ્યુટી કલેક્ટરો, ડીવાયએસપીઓ, મામલતદારો, આવું છે ને, આજથી 2 વર્ષ પહેલાના સેમિનારમાં એને કીધું અને ખરેખર એમાં કે અહીંયા મંચ ઉપર આવી ગયા. એ લોકોને ખબર છે મેં 2 વર્ષના એક સેમિનારમાં આવી જ વાત કરી હતી અને એ લોકો ખરેખર હોદ્દા પર પહોંચી ગયા. અહીંયા જે કંઈ પણ વાત હવે હું તમારી સમક્ષ મૂકવાનો છું, તમે બધા એક સપનું લઈને આવ્યા છો. રવિવારનો દિવસ છે, આજે કોકને મળવાનું હોય, કોક રાહ જોતું હોય, કોકે સમય આપ્યો હોય, એ બધું છોડીને તમે અહીંયા આવ્યા છો. એનો મતલબ એમ કે એના કરતા કંઈક મહત્વનું તમારા માટે આ છે એટલે અહીંયા આવ્યા છો. તમને યોગ્ય રસ્તો, યોગ્ય પથ બતાવવાનો છે. વાર્તાથી શરૂઆત કરું, કારણ કે વાર્તાથી લોકો મને ઓળખે છે અને વાર્તાથી વધુ સરળતાથી સમજી શકાય છે. પોરબંદરમાં એક વક્તાનું પ્રવચન, પછી વક્તાને કહ્યું કે તમારે જે વિષય પર બોલવું હોય એ વિષય પર તમે વાત કરજો. એટલે વક્તાએ પોતે પોતે નક્કી કર્યું, મારે પોરબંદરમાં પ્રવચન આપવું છે ને તો પછી ગાંધીજીના જીવન પર જ બોલાય ને, પોરબંદરમાં બોલવું હોય બાપુ યાદ કરે. એટલે ગાંધી બાપુ ઉપર બોલવાનું એમણે નક્કી કર્યું અને પોતે કેવી રીતે પ્રવચન કરશે એનો આખો મનમાં પ્લાન કર્યો, બધું આમ નક્કી કરી રાખ્યો, કલ્પનાઓ કરી કરી કે જો હું પ્રવચન કરવા જઈશ ને એટલે મંચ ઉપર જઈશ, પછી સામે ઓડિયન્સમાં બધા બેઠા હશે, એમાંથી કોઈ એકાદી વ્યક્તિને ઊભી કરીશ, પછી એને એક એવો સવાલ પૂછીશ કે જે સવાલનો જવાબ ગાંધીજી આપતો, એ જવાબમાં ગાંધીજી બોલશે, હું એને શાબાશી આપીશ, નીચે બેસાડીશ અને પછી કહીશ યસ મારે ગાંધીજી પર વાત કરવી, એમ કહી મારું પ્રવચન ચાલુ કરીશ. આખું પ્લાનિંગ કરી ગયા. એમનો વારો આવ્યો એટલે બોલવા માટે ઉભા થયા. સામે ઓડિયન્સમાં જેટલા બેઠા હતા ને એક વિદ્યાર્થીને એને ઉભો કર્યો, પછી હું કહ્યું કે બેટા હું તને એક સહેલો સવાલ પૂછું તો જવાબ આપીશ? પેલો છોકરો કે સાહેબ સહેલો શું, તમે અઘરો પૂછો ને? અને આ ભાઈ નો કોન્ફિડન્સ હોય તો કે ચલો આપણું પ્રવચન પાક્કું આગળ ચાલવાનું. પેલું જ આપણને વ્યક્તિત્વ જેવું મળી મજા આવી ગઈ. કે બેટા મારે તારી પાસેથી એટલું જાણવું છે કે પોરબંદરમાં કયા મહાપુરુષનો જન્મ થયો હતો. વક્તાનો તો હમણાં બોલશે ગાંધીજી. છોકરો કે સાહેબ પોરબંદરમાં કોઈ મહાપુરુષનો જન્મ નથી થયો. કે હારો આટલો સહેલો સવાલ અને જવાબ નથી આપતો અને ગાંધીજી બોલે નહીં, મારું પ્રવચન તો આગળ કેટલું ચલાવો. એટલે વક્તાએ પેલા બાળકને આમ કઈ કે ને પેલા સેજ પોતાને પોતાના મનમાં વિચાર આવ્યો કે શક્ય છે કે આ છોકરો પોરબંદર નો હોય જ નહીં, આજુબાજુ ગામડા નો હોય, અને હું એમ પૂછું છું કે તારા ગામમાં કયા મહાપુરુષ નો જન્મ થયો. હવે બિચારો હોય રાણા વાવ કુતિયાણા નથી, આ મહાપુરુષ પેદા નથી, નામ કેવી નું દેવું. એટલે એમણે પ્રશ્ન બદલાય હોય કે બેટા તારું ગામ, એટલે હું પોરબંદર ની વાત કરું છું, મને બેટા એ કે પોરબંદર માં કયા મહાપુરુષ નો જન્મ થયો હતો. છોકરો કે સાહેબ પોરબંદર માં કોઈ મહાપુરુષ નો જન્મ નથી. ઓલો જવાબ બોલે નહીં, આ ભાઈ નું પ્રવચન આગળ ચાલે.
પછી વક્તા કે જો બેટા તું જવાબ આપી શકે ને એટલે હું તને થોડી મદદ કરું. બેટા પોરબંદરમાં એક એવા મહાપુરુષનો જન્મ થયો હતો જેણે આ દેશને આઝાદ કરાવવા માટે અત્યંત મહત્વની ભૂમિકા ભજવી. બેટા જેને કારણે આપણો દેશ આઝાદ થયો, સત્ય અને અહિંસાનો આખા જગતને સંદેશો આપ્યો. બેટા ચલણી નોટ ઉપર એનો ફોટો હોય આપણે એને રાષ્ટ્રપિતા કહીએ. રાષ્ટ્રપિતા બેટા સાદગીનો પર્યાય હતા. હવે બોલ બેટા પોરબંદરમાં કયા મહાપુરુષનો જન્મ થયો હતો? વક્તાને હતો કે હવે આપણું પ્રવચન 101% આગળ ચાલશે, પાક્કું આગળ ચાલ્યું છે. મારો છોકરો કે સાહેબ પણ પોરબંદરમાં કોઈ મહાપુરુષનો જન્મ નથી. પછી વક્તાની કમાન છે. વક્તા કે ગધેડા પોરબંદરમાં રહે છે અને તને એટલી નથી ખબર કે અહીંયા ગાંધીજીનો જન્મ થયો હતો? પેલો છોકરો કે સાહેબ આ મને નહીં, મારા નાના ભાઈને ખબર હોય. સાહેબ આ ગાંધી બાપુનું જન્મભૂમિ એટલી ખબર જ હોય. સાહેબ ખબર જ છે બાપુની જન્મભૂમિ. સાહેબ બધાને ખબર હોય. સાહેબ મારા શેરી નાના છોકરાને પૂછી આવો જાઓ, એને ખબર હોય. પેલા વક્તા કે તો પણ પછી બોલતો કેમ નતો? મોટા મગ ભર્યા હતા. આ કહ્યું બોલાવો છું. અને એ વખતે છોકરાએ બહુ સરસ જવાબ આપ્યો. એમણે એવું કહ્યું કે સાહેબ તમારો સવાલ જ એવો હતો. સાહેબ તમે એમ પૂછ્યું કે પોરબંદરમાં કયા મહાપુરુષનો જન્મ થયો હતો? સાહેબ પોરબંદર નહીં, આ દુનિયાના એક પણ ગામમાં એક પણ મહાપુરુષનો જન્મ નથી થયો. કારણ કે જન્મ બાળકનો થાય, મહાપુરુષનો નહીં. મહાપુરુષ તો પછી થાય. સમજી રાખજો, તમારા એકો એક માં એકાદો અધિકારી છુપાયેલો છે. આપણને વિશ્વાસ નથી. હું ત્યાં સુધી કહું કે ભલે તમે માવો ચોરતા હોય, અધિકારી તો છે જ, ભલે ચોરતા હોય. વોટ્સઅપ ઉપર ને ફેસબુક ઉપર ભલે 5-7 કલાક ઠંડી પડતા હોય, ભાઈ બકા હવાર્યું હોટાર્યું જોઈ બકા બકા એ વાત કરો, તોય તમારામાં મહાપુરુષ છે, તમારામાં અધિકારી છે. એને તમે ઈચ્છો તો હજુ પૂર્ણપણે પ્રગતિ ને બહાર આવે, અને તમે ઈચ્છો તો તમારામાં એને ખતમ થઈ જાય. એનું સફરજન હોય ને, સફરજન એના બી આમ હાથમાં રાખું અને પછી તમને બતાવું. સફરજન ના બી હોય પછી એમ કહું કે આ શું છે, એટલે તમે કહો કે એ સફરજન ના બી. હું કહું આમાં જો આ સફરજન છે કે નહીં, કે ના છે, સફરજન તો નથી. સફરજન ના બી માં તમને સફરજન દેખાય ભલે નહીં, પણ એટલું પાકું કે બી ને જમીનમાં નાખો, યોગ્ય પાણી અને ખાતર આપો, એ વૃક્ષ બને અને ફળ આવે ત્યારે એક નહીં એ જ બીમાંથી ઢગલા પણ સફરજન બહાર નીકળે. દેખાય નહીં હોય તો ખરા, એમ દેખાતા નથી. બાકી છે તો ખરું, તમારામાં જ છે. આમાં ઘણી કે પંપ પાડવા ચાલુ કર્યા હોય, હવા બરોબર ની ભરે છે. આ હવા ભરવાની વાત જ નથી, તમામે તમામમાં છે. ઘણી વખત એવું ગણ્યું છે કે તમે જેને સાવ સામાન્ય સમજતા હોય ને એવી વ્યક્તિ જીપીએસસી અને યુપીએસસી ની પરીક્ષા પાસ કરી દે, સાવ સામાન્ય. આપણે એમ થાય કે હા તો હું કરતા જીપીએસસી તૈયાર જીતલો જીપીએસસી કહી દો. જે વિદ્વાન કહેવાતો હોય ને એ પંડિત એક બાજુ રહી દે, જીગલો પાસ કરી દે. આવું થઈ જાય. શું કામ? એની પાછળના કેટલા કારણ. તમારામાં આ બધી જ પ્રતિભા છે, એને બહાર લાવવી હોય તો 3-4 મહત્વની બાબત ઉપર ફોકસ કરવું પડે આ પ્રકારની પરીક્ષા માટે. અત્યારે મેં તમને કહ્યું તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા, તમે અહીંયા જેટલા બેઠા છો ને તમે તો બધા મને લાઈવ જોઈ રહ્યા છો, પણ આની ઉપરના હોલમાં તમારા જેટલા જ લોકો ત્યાં બેસવાની જગ્યા નથી, બધા નીચે બેઠા એ તો પડદા ઉપર જોઈ રહ્યા. અને હોલમાં બધા બેસીને જેટલા મિત્રો આ વાતો ક્યારના સાંભળી રહ્યા છે, ક્યારના જોઈ રહ્યા છે, એ તમામ મિત્રો માટે અહીંયા બેઠા બેઠા એક વાર તાળી પાડો. બધા તમે આટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છો, 4 બાબતો શીખીને જવી સફળ થવા માટે. ન કેવળ તમારી જીપીએસસી કે યુપીએસસી ની પરીક્ષામાં, પણ જીવનની કોઈ પણ પરીક્ષામાં આ 4 બાબત શીખશે.
પહેલી બાબત, તમારી જાતનો તમે પૂર્ણપણે પરિચય પ્રાપ્ત કરજો. તમારી જાતનો પૂર્ણપણે પરિચય પ્રાપ્ત કરજો એટલે તો કે તમારી શક્તિઓને ઓળખવાનો પ્રયત્ન કરજો. ભગવાને અદભુત શક્તિઓ આપી છે પણ આપણને આપણી શક્તિઓની ખબર જ નથી. એટલા ધીરાન પહોંચ્યા આપણે બોલો, પોતે પોતે હજી જીપીએસસી નું ફોર્મ ભરતો હોય, ફોર્મ ભરે ત્યાંથી ઢીલા પડે. શક્તિ તમારામાં અદભુત છે. દરેકે દરેકમાં તમે માનો ન માનો, તમારા મમ્મી પપ્પા ભલે વિશ્વાસ ન હોય, મને વિશ્વાસ છે કે તમારામાં શક્તિ અદભુત છે. તમારી શક્તિ ક્યાં પ્રગટ થઈ ખબર? સુધારાઓ કરી અને મને વેતા કરો. આ બતાવે છે કે તમારામાં ક્રિએટિવિટી ગજબની છે. જે રસ્તે જાય છે એનો રસ્તો ખાલી બદલવાની જરૂર છે. નદી છે ને, નદી એ નદી એકદમ એનો પ્રવાહ વહેતો જતો હોય અને નદી ગાંડી પૂર બને ને ત્યારે આજુબાજુ વિનાશ કરી નાખે, જ્યાં જઈને ત્યાં બધું વિનાશ કરે. પણ એ જ ગાંડી પૂર બનેલી નદી ઉપર જો યોગ્ય બંધ બાંધી દેવામાં આવે ને તો એ જ પ્રવાહ કેટલી જગ્યાએ હરિયાળી પાથરી દે. એમ તમારી શક્તિઓ ગાંડી પૂર બની ફરતી બાજુ વેલાઈ રહી છે, એના ઉપર જો યોગ્ય પ્રવાહ બાંધવામાં આવે તો તમે અદભુત કામ કરી શકો એમ છો. શક્તિ છે ઘણે અનુભવાતી નથી. એટલે સાહેબ આવી બધી વાત કરો છો, શક્તિ છે, નામ છે, આપણામાં આ બધું ફેર્યું છે, ભગવાન તો બહુ શક્તિઓ આપી છે, આવી બધી વાત કરતો સાહેબ તો પછી હું સમાજ વિદ્યાલય વાંચવા બેસું તો બાબર નો દીકરો હુમાયુ ભાઈ નો બાબર એમાં કેમ ખોટે જ રહ્યો? ઉદાહરણ સાથે તમને કહું, તમે બધા વિદ્વાન છો એટલે સમજી શકશો. 45 ડિગ્રી ટેમ્પરેચર હોય, સાંભળજો, 45 ડિગ્રી ટેમ્પરેચર, ઉનાળાની બળબડતી બપોર અને સૂર્યપ્રકાશમાં ખુલ્લા મેદાનમાં 45 ડિગ્રી ટેમ્પરેચરમાં તમને બેસાડવામાં આવે અને તમને એમ કે તમારે 3 કલાક અહીંયા બેસવાનું છે, તમે બેસી શકશો? તો કે હા, એ જગ્યા છે 45 ડિગ્રી. હું અમે 46 ની ક્રિકેટ રમીએ છીએ સાહેબ, 45 માં બેસી જગ્યા. અમુક પણ એવું હોય કે સાહેબ 45 ડિગ્રી નહીં, 2 ડિગ્રી વધારે, 47 કરું અને 3 કલાક નહીં, 3 કલાક એ 2 વધારે, 5 કલાક કરજો પણ અમારી 2 શરત માન્ય રાખજો. એક 8 GB રેમ વાળો સ્માર્ટફોન આપો અને 2 જીઓ નું ફૂલ નેટવર્ક આપો, ડિગ્રી વધારે એટલી વધારે. 45 ડિગ્રી ટેમ્પરેચર તમને 3 કલાક બેસાડવામાં આવે કે બેસી શકાય. હવે ટેમ્પરેચર ડાઉન કરો, 22 ડિગ્રી ટેમ્પરેચર, અને 22 ડિગ્રી ટેમ્પરેચરમાં તમને એમ કે તમારે 3 કલાક બેસવાનું, બેસી શકો? તો કોઈ પણ વ્યક્તિ એમ કે 3 કલાક નહીં, વધારે સમય બેસી શકાય. કેમ? તો કે 22 ડિગ્રી ટેમ્પરેચરમાં તો મજા આવે. 45 ડિગ્રી ટેમ્પરેચરમાં સૂર્યનો તડકો ચામડીને બાળે પણ 22 ડિગ્રી ટેમ્પરેચરમાં એ જ સૂર્યનો તડકો ચામડીને હૂંફ આપે, મજા આવે, બેસી શકાય. 45 ડિગ્રી ટેમ્પરેચરને બદલે 22 ડિગ્રી ટેમ્પરેચરમાં તમે 3 કલાક કરતા વધારે સમય બેસી શકો એવો વિશ્વાસ સાથે બેસો, તમારો ભાઈબંધ કે તમારી બહેનપણી તમારી બાજુમાં આવે, પર્સમાંથી એક સૂક્ષ્મ દર્શક કાચ, ગિલોરી કાચ કાઢી હાથ પકડી અને પાતળી ક્લિપ બરોબરની અહીંયા તમારી ચામડી ઉપર પાડે, આમ નાની એવી પાતળી ક્લિપ, અને હાથ બરોબર પકડી રાખે 20 સેકન્ડ, 25 સેકન્ડ, 30 સેકન્ડ, 35 સેકન્ડ, શું થાય? હાથ પાછો ખેંચાય જાય, બાને બાપુની યાદ કરી જોડવા માટે. 45 ડિગ્રી ટેમ્પરેચર વખતે સોલાર એનર્જી બમણી હતી અને તમે 3 કલાક બેસી ગયા. 22 ડિગ્રી ટેમ્પરેચર વખતે સોલાર એનર્જી અડધી હતી અને છતાંય 40 સેકન્ડમાં હાથ પાછો ખેંચ્યો. કેમ? સોલાર એનર્જી ભલે બમણી હતી પણ વિખરાયેલી હતી અને 22 ડિગ્રી ટેમ્પરેચર વખતે સોલાર એનર્જી અડધી પણ હતી પણ એક જગ્યાએ કેન્દ્રિત થયેલી હતી. તમે કેટલા હોશિયાર છો અગત્યનું નથી, કેવા કેન્દ્રિત થાવ છો અગત્ય.
અને એટલે એવું બને છે કે હોશિયાર વિદ્યાર્થીઓ રહી જાય છે અને નબળા વિદ્યાર્થીઓ જે કેન્દ્રિત થઈ શકે છે ને એ લોકો સફળ થઈ જાય. જીપીએસસી ની પરીક્ષા પાસ કરવા માટેનો પહેલો સિદ્ધાંત સમજો, તમારી શક્તિઓને ફોકસ કરજો, કેન્દ્રિત કરજો, અને તમારી જાતને ક્યારેય સામાન્ય નહીં સમજતા. હવે બીજી વાત આવે, શક્તિઓ કેન્દ્રિત કેવી રીતે કરવી, તો એના માટેનો બીજો મુદ્દો, તમારો ગોલ નક્કી કરો. આમાં ઘણા કે સાહેબ અમારો ગોલ તો નક્કી છે, એટલે અહીંયા આવ્યા છીએ, સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને સરકારમાં આવું છું. મારે તમને એક એવું છે કે ખરેખર તમે બધા લોકો અત્યંત ભાગ્યશાળી છો, ખૂબ ભાગ્યશાળી. મેં 1999 ની સાલમાં જયારે જીપીએસસી ની પરીક્ષા આપી, આજથી 20 વર્ષ પહેલા, 1999 ની સાલમાં જીપીએસસી ની પરીક્ષા આપીને સાહેબ, એ વખતે કોઈ માર્ગદર્શન આપનારું નહીં, ક્યાંય ક્લાસ ચાલે નહીં, તમારે તમારે તમારી રીતે મહેનત કરવાની, ચોપડાઓ ગોતવાના, ક્યાંય બજારમાં મટીરિયલ મળે નહીં, જગ્યા એટલી બહાર પડે નહીં. અને 1999 માં અમે પરીક્ષા આપી હતી, 2002 માં અમારી પસંદગી કરી હતી, 3 વર્ષ તો આખી પ્રક્રિયા ચાલી હતી. તમે બધા ભાગ્યશાળી છો કે અત્યારે સરકારની અંદર બહુ જ મોટા પાયા ઉપર ભરતી થઈ, ખૂબ મોટા પાયા ઉપર 2023 ની સાલ સુધી આ પ્રક્રિયા ચાલશે. ઘણા લોકો એવું કહે કે હે સાહેબ, હવે તો જીપીએસસી આ પૂછે છે પ્રશ્ન, એટલે કહું છું કે હવે તો જીપીએસસી ની બહુ જાહેરાત થઈ આવે છે, મોટા પાયે ભરતી તો થઈ ગઈ, આવશે, બિલકુલ આવશે. ગઈકાલે હું જુનાગઢ ની અંદર શશિકુંજમાં આવ્યો, ત્યાં તલાટી મિત્રોની ટ્રેનિંગ ચાલતી હતી, એમાં મારે લેક્ચર હતું, એટલે ત્યાં જયારે બેઠો અને બધાને વાત કરી, એમના જે સ્ટાફ હતો એમની જોડે, ત્યાં પીડીઓ ની બેચ ચાલતી હતી, તાલુકા વિકાસ અધિકારી 73 પીડીઓ ત્યાં હતા, અને હું એમના લેક્ચર લેવા માટે પણ જતો. આગળની બેચવાળા જે બેચમાંથી આ બધા બહેનોને આવ્યા ને, એ બેચવાળા 73 પીડીઓ, એની કદાચ એમની આગળની બેચ હતી, 78 પીડીઓ હતા, 78. મેં પૂછ્યું કે 78 પીડીઓ હતા, આપણી પાસે કઈ માહિતી છે કે આ જીપીએસસી નું પરિણામ હમણાં જે આવ્યું એમાં એમાંથી કેટલા પીડીઓ વયા ગયા, કારણ કે હું લેક્ચર લેવા માટે જતો ને, તો એ લોકો અમારે ઇન્ટરવ્યુ છે ને આમ છે તેમ છે એના માટે બધા પ્રશ્નો પૂછતા. મને એવું કહ્યું કે સાહેબ, આ 78 પીડીઓ માંથી 27 જણા ક્લાસ 1-2 માં પાસ થઈ ગયા. એનો મતલબ એમ થયો કે નહીં કે 27 પીડીઓ નવી જગ્યા ચાલી ગઈ, થઈ નવી જગ્યા, હમણાં આવશે જાહેરાત પાછી. આ ઓક્ટોબર નું જે આવ્યું એટલું નહીં, 2019 માં પણ આવવાનું, 2020 માં આવવાનું, એટલે એવું કોઈ નિરાશ થઈને બેસી નહીં જતા કે હવે બસ આ છે નહીં, તપ છે પછી પૂરું થઈ જશે, એવું નથી. પણ એટલે તમારું ધ્યેય બનાવો, તમે આ પરીક્ષા આપવા માંગતા હોય ને, તમારું ગોલ બનાવો, અને ગોલ બનાવી લખીને રાખો, સતત નજર સામે એ જ દેખાવું જોઈએ, આજ કરું, આજ કરું, આજ કરું, દેખાવું જોઈએ નજર સામે, નિરાશ થઈને બેસી નહીં જવાનું. લખીને રાખ્યું હોય તો ચોક્કસપણે એ પ્રાપ્ત કરી શકાય, લખીને રાખ્યું હોય, નજર સામે હોય ને, સતત અહીંયા હથોડા મારે, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે. રાજકોટ ની અંદર બની ગઈ એક સત્ય ઘટના, 2015 ની સાલમાં એક છોકરી રાજકોટ ની જ એક શાળામાં 10મા ધોરણ ની અંદર અભ્યાસ કરતી હતી, એટલે આવી બધી ગોલ ની ધ્યેય ની બધી વાતો થતી હોય, તો છોકરીએ આવી બધી વાતો સાંભળી, અને પછી છોકરીએ નક્કી કર્યું આપણે ધ્યેય બાંધવું, આપણે આપણું લક્ષ્ય નક્કી કરવું. અને એ છોકરીએ ઘરે જઈ એક કાગળ લીધો, એક સ્કેચ પેન લીધું, અને સ્કેચ પેન થી એ છોકરીએ કાગળ ઉપર પોતાનું નામ લખ્યું. એ છોકરીનું નામ હતું યશ્વી રામાનુજ, એટલે એ છોકરીએ કાગળ ઉપર પેલા પોતાનું નામ લખ્યું યશ્વી રામાનુજ, અને પછી નીચે પોતાનો ગોલ લખ્યો 99.99 PR બોર્ડ ફર્સ્ટ ઇન માર્ચ 2016. માર્ચ 2016 માં 99.99 PR સાથે બોર્ડ ફર્સ્ટ આવી, આવું લખ્યું ઘરની દિવાલમાં ચોંટાડ્યું. અને ચોંટાડ્યું એટલું નહીં, એની સામે નજર રાખે, ત્યાં બેસીને વાંચે, એટલે સતત નજર એના પર પડે. એ છોકરી સતત પ્રયત્ન કરતી રહી, મહેનત કરતી રહી, બોર્ડ નજર સમક્ષ રાખી, એને અચીવ કરવા માટે પોતાની જાતને સમર્પિત કરતી રહી. માર્ચ 2016 માં 10મા ધોરણની બોર્ડ ની પરીક્ષા આપી, 10મા ધોરણની બોર્ડ ની પરીક્ષાનું રિઝલ્ટ ડિક્લેર થયું, અને આ છોકરી યશ્વી રામાનુજ 99.99 PR સાથે સમગ્ર બોર્ડમાં પહેલો નંબર લાવ્યો, નક્કી કર્યું કેટલા ટકા લાવ્યું. એટલું જ નહીં, આજે આમ તો તમે બધા એ બાબતે લખી છો કે એ છોકરી, એમનો આજે સેમિનાર હતો એટલે મને ફોન આવ્યો, સાહેબ મારે સાંભળવા આવો. મેં જાઓ કઈ વાંધો નહીં,
એ આવી એટલે મને તરત વિચાર થયો હું એમની વાત કરું એ યશ્વી રામાનુજ કે જેને પોતાનો ગોલ નક્કી કર્યો હતો લખીને રાખ્યું હતું અને એક ગોલ એને અચીવ કર્યો અત્યારે બોર્ડ ની પરીક્ષા 12મા ધોરણની આપી રહી છે અને છતાંય આજના કાર્યક્રમમાં આવી હું યશ્વીને વિનંતી કરું કે એના સ્થાને ઉભી થાય બધાને ખબર પડે લખાઈ છે કે નહીં એ ઉપર આવે એટલે ઉપરવાળા પણ એમને જોઈ શકે કે એમણે નક્કી કર્યું અને અચીવ કર્યું ખાલી નક્કી કરે છે એટલું નહીં નક્કી કરે છે અને અચીવ થાય છે અહીંયા આવ્યું જોરદાર તાળીઓ સાથે અઘરું નથી એના ઉદાહરણો છે
એ વખતે હું 150 ડગલા દોડું અને મારી બાજુમાંથી કોક 5 કિલોમીટર દોડીને વહી જાય તો મને ચિંતા કરવાની ન હોય. મારે એમ કહેવું, ઓહો લો 5 કિલોમીટર દોડી ગયો, તું 200 ગાસ કરું એમ ન હોય. તું સોનો 200 દોડ્યો ને, ધન્યવાદ આભારી છો, પેલા અધિકારી છો ધન્યવાદ, આપ તારી જાત છે ધન્યવાદ. એમ મારે એ કહેવું છે કે તમારી આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા બીજા કેટલા લોકો કેટલા આગળ છે એ નહીં જોતા, તમે જેટલું કરો એના કરતા થોડાક આગળ નીકળો, જાતને ધન્યવાદ આપો. બીજા કરતા આગળ બીજાની આગળ પરીક્ષા નહીં કરો. આમાં આગળ મેહુલભાઈ અને ધારાબેની જે વાતો કહી, કેટલાક તો માથું ખંડવાળવા માંડ્યા છે કે આ કેવું બધું બોલી ગયા, આપણે ખબર નથી શું બોલી ગયા. એ લોકો એક્સપિરિયન્સ છે, વર્ષોથી મહેનત કરે છે, એટલે બધું જ ક્લેરિટી છે, જે બોલે છે બધી ક્લેરિટી. આમાં તમને ખબર ન હોય, મૂંઝાવાની જરૂર નહીં, ધીમે ધીમે આપણને ખબર પડશે. મૂંઝાવણ ન હોય, ખબર કઈ ન પડતી હોય, કઈ હાવ સામાન્ય હોય, સામાન્ય જ્ઞાનમાં ખબર જ ના પડતી હોય, કે મને તો હજી ખાલી રાજકોટ જિલ્લાની કઈ ખબર નથી, તો હું તો વિશ્વ લેવલ નું કેવી રીતે જાણી શકીશ. કઈ વાંધો નહીં, શરૂઆત કર એક વખત, ધીમે ધીમે આગળ વધ, તને વિશ્વ લેવલ ઉપર જ્ઞાન મળશે. મારે છે ને રાજકોટ થી ગોંડલ જવું હોય, રાજકોટ થી ગોંડલ જવું હોય ને પછી હું ગાડી સ્ટાર્ટ કરું, 35 કિલોમીટર નું અંતર કાપવાનું હોય, સાંભળ, એક પણ લાઈટ ચાલુ નથી, સંપૂર્ણ લાઈટ બંધ છે, અંધાર. અને એટલું જ નહીં, અંધારું છે એટલું નહીં, અમાસની રાત છે, અમાસની રાત, રોડ પર પણ એક પણ વાહન નથી. આજે વાહન સ્ટોપ, માત્ર મારે એક જ ગાડી લઈને જવાનું છે. અમાસ નું અંધારું, ગાડી સ્ટાર્ટ કરું અને આમ જો રામા તો ખાલી 100 ફૂટ જ આગળ લાઈટ પડે છે, આગળ નું કઈ દેખાતું જ નથી, આટલું અંધારું છે અને ખાલી 100 ફૂટ લાઈટ પડે છે. હું ગોંડલ કેવી રીતે પહોંચી શકું, મારાથી તો ગોંડલ ન પહોંચાય, અજવાળું તો છે જ નહીં, ખાલી 100 ફૂટ સુધીનું દેખાય છે. પણ મારે એ કહેવું છે કે 100 ફૂટ ભલે દેખાતું હોય, ખાલી 100 ફૂટ આગળ પહોંચો એટલે બીજા 100 ફૂટ દેખાશે, ત્યાં પહોંચો ત્રીજા 100 ફૂટ દેખાશે. ક્યારે રાત પેલું ગોંડલ આવી જાય ખબર એ નહીં પડે. જેમ જેમ આગળ જાઓ એમ આગળનો રસ્તો ખુલ્લો થતો જાય. એટલે એક વખત જીપીએસસી ની, યુપીએસસી ની કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ચાલુ કરો, આગળનો રસ્તો ખુલતો જ જાય, ખુલતો જ જશે. ચાલુ કરો, એક વખત ધ્યેય નક્કી કરી અને ટૂંકા ટૂંકા પગલા ભરતા ભરતા અહીંયા પહોંચી શકાય, એનું એક મારે બીજું ઉદાહરણ આપું. ફૌજાસી, કદાચ તમારામાંથી ઘણા બધા એનું નામ સાંભળ્યું હોય. ફૌજાસી પંજાબમાં રહેનારી વ્યક્તિ, 85 વર્ષની વયે એમના પત્ની મૃત્યુ પામ્યા, જીવનમાં એકલતા લાગતી હતી, એકલતા દૂર કરવા માટે શું કરવું, એ વ્યક્તિએ નક્કી કર્યું મારે દોડવાનું ચાલુ કરવું. 85 વર્ષે હાલી ન ગઈ એવી એવી ઉંમર, શરૂઆતમાં હાલવામાં તકલીફ પડતી હતી, કારણ કે પગ બહુ પતલા, પહેલેથી પગનો રોગ હતો, અને તોય એને દોડવા નક્કી કર્યું, મારે દોડવું, તકલીફ પડે, બહુ દોડી ન શકાય, પણ ધીમે 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 રોજ થોડું 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 વધારતા જાય. સાહેબ સ્થિતિ એ આવી કે આ ફૌજા સિંહ ધીમે 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 પ્રેક્ટિસ કરતા ગયા, એને 85 વર્ષની ઉંમરે શરૂઆત કરી, 93 વર્ષની ઉંમરે, એટલે 8 વર્ષની પ્રેક્ટિસ કર્યા પછી મેરેથોનમાં ભાગ લીધો. 93 વર્ષની ઉંમરે, એટ ધ એજ ઓફ 93, 93 વર્ષની ઉંમરે મેરેથોનમાં ભાગ લેવાનો હોય કે ખાટના પીડા પડ્યા હુંકાર કરવાના હોય, ફરિયાદો કરવાની હોય, પણ 93 વર્ષની ઉંમરે એને મેરેથોનમાં ભાગ લીધો. અને મેરેથોનમાં ભાગ લીધો એટલું નહીં, મેરેથોન તો રાજકોટમાં થઈ હતી, કેવી રીતે થઈ ગયા, આપણે બધા આયા જતા હોય, બોલો મેરેથોનમાં ભાગ લીધો, આવતા જતા હોય, ખાતા જાય મેરેથોનમાં, ખાતા જાય, કાય હાલે જૂસ પીવે, મેરેથોનમાં નીકળો એમ મજા કરવા નીકળો, જીત ખબર ન પડે, પાછો ફોટો પાડી આવે, હા કરી ફોટો પાડી આવે. મેરેથોન એટલે ફૂલ મેરેથોન, 42 કિલોમીટરની મેરેથોનમાં ભાગ લીધો અને એ વ્યક્તિએ 93 વર્ષની ઉંમરે 42 કિલોમીટર કોન્સ્ટન્ટલી દોડી અને મેરેથોન સક્સેસફુલી પૂરી કરી. 42 કિલોમીટર 93 વર્ષે માણસ દોડ્યો. પછી ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લીધો. આજે એની ઉંમર 107 વર્ષની છે. ઇઝ 107 યર ઓલ્ડ. 107 વર્ષની ઉંમરે એ માણસ રોજના 15 કિલોમીટર દોડે. 108 વર્ષની ઉંમર કોઈ કલ્પના આવે, પણ એને એમ થતું કે એ સાહેબ પપ્પા મારો પણ માસ માં રાખો સારું. યુટ્યુબ માં સર્ચ આપજો, તમને ખબર પડે, જોડ તો બતાવશે એક વૃદ્ધ માણસ, 107 વર્ષની ઉંમર નો માણસ. મારે એ કહેવું છે કે ગોલ નક્કી કરો, અચીવ થાય નક્કી કરો, પેલા નાના 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 ગોલ અને એ રીતે તમારો જીપીએસ નો ગોલ. ત્રીજી બાબત,
મેં પહેલું તમને કહ્યું તમારી જાતનો પરિચય શક્તિઓ અદભુત છે. બીજું મેં તમને કહ્યું તમારો ગોલ નક્કી કરી ધીમે ધીમે એને પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરો. ત્રીજું, ખાલી ગોલ નક્કી કરો એટલું નહીં, એ ગોલને પ્રાપ્ત કરવા માટે તમારે તમારી જાત સમર્પિત કરવી પડે, જાતને હોમી દેવી પડે. એમ ન પડતું, આમાં અધિકાર બધાને બનવું હોય. અહીંયા 600 હા ઘણા 600 બેઠા અને 600 જણા ઉપર બેઠા, 1300 જણા છે તો અધિકારી 1300 બનવા આવ્યા. પણ આવતા વખતે આપણે કાર્યક્રમ રાખશું, સન્માન તો 25-30-35 નું થશે, તે બાકીના કેમ ગયા? પ્રશ્ન એ થાય છે કે બનવું છે બધાને અધિકારી, પણ એના માટે જે મહેનત કરવી પડે ને એ નથી. મહેનત કરજો, માત્ર માત્ર એમનો અધિકારી નથી બનાતો. બે ત્રણ બાબતોની મારે અહીંયા સ્પષ્ટતા કરવી. નંબર 1, કેટલાક લોકો હજી તો પરીક્ષાની તૈયારીઓ ચાલુ કરે, ત્યાંથી સેટિંગ ગોતવા ચાલુ કરે. બોલો, મને ફોન કરે, મને કે સાહેબ આમાં કઈ સેટિંગ થાય છે? એટલે કોઈ સેટિંગ ન થાય. આ જેટલા પાક થયા છે બધા પૂછો, હાલો આ ઋતુશ્રી છે, પછી રબ્બા છે, આ બધા છે બબે સંતન વખત, આ અહીંયા થાય છે બબે સંતન વખત પાસ થયા, તો જરાક એને આ કાર્યક્રમ પૂરો થાય ને પછી મળજો, અમારે તમને પર્સનલી મળું, તમે કેટલા લાખમાં સેટિંગ પાડ્યું પૂછજો, જરા ખબર પડે. કોઈ જગ્યાએ આ મનમાં બહુ ક્લિયર રાખજો. અને એમાં જીપીએસસી અત્યારે તો એટલી પારદર્શક થઈ ગઈ છે સાહેબ, એટલી પારદર્શકતા. મેં હમણાં અઠવાડિયા પહેલા જયારે રિઝલ્ટ ડિક્લેર થયું ને, ત્યારે એ જીપીએસસી અંગે મારા ફેસબુક ઉપર એક નાની એવી પોસ્ટ, રાત્રે લગભગ પોસ્ટ લખી હતી, અને સવારે 7:30 વાગે મને જીપીએસસી ના ચેરમેન નો મેસેજ આવી ગયો, થેન્ક યુ કેતો. પછી દાસા સાહેબે મારી અરે ઘણી વાત કરી, દાસા સાહેબે કીધું હું બહુ પ્રયત્ન કરું છું. એમણે એક વાત મને બહુ સરસ કરી, કે સાહેબ તમે એક એવા છો કે જેના એપ્રિસિએટ કર્યું, બાકી કોઈ એપ્રિસિએટ નથી કરતા. કામ તો ઘણી વખત બહુ સરસ થતું હોય છે, એપ્રિસિએટ કરે તો એ કામ કરવાનો લોકો જુસ્સો ચડે. એટલું અદભુત કામ અત્યારે જીપીએસસી કરે. આ સીટીઓ પાસ થયેલા મિત્રો અહીંયા આવ્યા, મિલન ને એ બધા એમને સન્માન કર્યું. સીટીઓ એટલે કોમર્શિયલ ટેક્સ ઓફિસર અને અકાઉન્ટ ઓફિસર ની પરીક્ષા. મને લાગે છે સાહેબ એ ડેટ આપી કે આ તારીખે અમે રિઝલ્ટ ડિક્લેર કરશું. તમે જોજો જીપીએસસી હવે ક્યાં પહોંચી છે, એને ડેટ આપી હતી કે અમે આ તારીખે રિઝલ્ટ ડિક્લેર કરશું. સાંજના 6 વાગી રિઝલ્ટ ડિક્લેર ના થયું, પણ વિદ્યાર્થીઓને પરીક્ષા જેને આપી હતી, ઇન્ટરવ્યુ જેને આપ્યું હતું, એને તો આત્મવિશ્વાસ હતો કે નહીં આ રિઝલ્ટ ડિક્લેર તો થશે, કેમ કે જીપીએસસી એ કીધું છે ને, પણ ડેટ આપી છે. લગભગ કે છે એમાં ફેર પડતો નથી. રાહ જોઈ બેઠા હતા, રાતના લગભગ 10:45 કે 11 વાગ્યાની આસપાસ સાઈટ ઉપર રિઝલ્ટ ઉપર, રાત્રે 11 વાગે જીપીએસસી સાઈટ ઉપર રિઝલ્ટ ઓનલાઈન થયું. બહુ જ ફેરફાર થઈ ગયો, પેલા જેવું હવે નથી. અને ખાલી જીપીએસસી માં નહીં, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હવે સેટિંગ બેટિંગ ના જમાના આવ્યા છે. કદાચ કોઈક જગ્યાએ જીપીએસસી નું ભૂલી જ જતું, નાની એવી પરીક્ષાઓમાં કદાચ થતું હોય ને તો એ 5% થતું હોય, બાકીનું 95% તો તમારી કેપેસિટીના આધારે પસંદગી થતી હોય. એક છોકરો એનો જ હતો, નિર્મલ ગોગરા કરીને, આમાં અકાઉન્ટ ઓફિસર ના એ છોકરો પાસ થયો, આપણે રાજકોટનો જ છોકરો. એમણે તૈયારીઓ ચાલુ કરી, હમણાં જયારે અકાઉન્ટ ઓફિસર માં પાસ થયો મને મળવા માટે આવ્યો, મેં એવું કહ્યું નિર્મલ તે ચાલુ કરી પરીક્ષા, એને 4 વર્ષ પહેલા ચાલુ કરી તૈયારીઓ. આ 4 વર્ષમાં મેં કીધું તે કેટલી પરીક્ષાઓ પાસ કરી, કેટલામાં તારું ફાઇનલ સિલેક્શન થયું? એને એવું કહ્યું કે સાહેબ ટોટલ નાની મોટી બધી મળી 32 પરીક્ષાઓ મેં પાસ કરી, 4 વર્ષમાં 32 પરીક્ષાઓ અલગ અલગ, કોઈ પણ જુદી જુદી આપ પણ પાસ કરવાની, જાઓ જાઓ ના જાઓ કઈ. મારે એ કહેવું છે કે તક તો બહુ સરસ છે, પણ તમારે મહેનત કરવી પડશે. અને એના માટે કેમ મહેનત કરવી, આગળના બંને વક્તાઓએ વાત કરી છે, મારે તમને ખાલી મોટિવેશનલ જ વાત કરી, પણ સાથે સાથે થોડી એમને જે વાતો કરી હતી તે બાકીના મિત્રોએ જે પરીક્ષાની તૈયારીઓ કરી એના અનુભવો રૂપે કેટલીક વાતો તમે પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે કરી શકો એની પણ મારે તમને કરી છે. અહીંયા મહેનત કરવાની આપણે વાત કરીએ છીએ ત્યારે કેટલાક એવો પ્રશ્ન પૂછે કે સાહેબ આ જીપીએસસી ની પરીક્ષા પાસ કરવી હોય તો રોજના કેટલા કલાક વાંચવું જોઈએ? કેટલું વાંચો તો એ અગત્યનું નથી, કેવી રીતે વાંચો તો એ અગત્યનું, કેટલા કલાક અગત્યના નથી. કલાક ન વાંચતા હોય પણ ચોપડી ખોલીને અંદર સ્ત્રી જેવી દેખાતી હોય કામ, ચોપડી ખોલે મોટું છે તેવી રીતે થાય. કેટલું વાંચો છો એ અગત્યનું નથી, કેવી રીતે વાંચો છો એ અગત્યનું છે. 12 કલાકની મહેનત કરીને ફેલ થનારા છે અને 2 કલાકની મહેનત નહીં પાસ થનારા છે. 12 કલાક વાંચતા હોય બધાને થાય આ તો ઇતિહાસ પૂરું, આ જીતે થી તોડી નાખવાનું બાકી. અને ઘરમાં ટેબલ ઉપર જ્યાં જે છોકરાના થપ્પા હોય તમને થાય એટેક નો આવી જાય, થાય એટલા છોકરા પડ્યા હોય, ફરતી બાજુ આખો ઘેરાઈ ગયો છોકરા.
રિઝલ્ટ આવે થતો કે વાંચો આવ્યા કેટલું વાંચો છો એ અગત્યનું નથી, કેવું વાંચો છો એ અગત્યનું છે. જીપીએસસી માં હાર્ડવર્ક કરતા, જીપીએસસી હું બોલું છું બારે વાર, પણ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં હાર્ડવર્ક કરતા પણ સ્માર્ટ વર્ક અગત્યનું છે. અને હું આજે એ કહું છું કે આ બધી જ પરીક્ષાઓ એવી છે કે જે પરીક્ષામાં તમારો પુરુષાર્થ અને તમારું પ્રારબ્ધ બંને ભેગા થાય ત્યારે તમને ઉત્તમ પરિણામ આપશે. હું એ સ્વીકારું છું કે માત્ર અને માત્ર પુરુષાર્થના બળે કોઈ વ્યક્તિ આ પરીક્ષા પાસ કરી શકે એવું એ હું સ્વીકારું કે તમારું પ્રારબ્ધ પણ આવે હોવું જોઈએ. પણ આમાં કોઈ એવું નહીં માનતા કે તો સાહેબ આપણે રેવા દઈએ, મેં મારી કુંડળી બધાઈ લીધી એમાં ના જ કહ્યું છે. પ્રારબ્ધ પ્રત્યે અગાઈ છે, પુરુષાર્થ દ્વારા પ્રારબ્ધને ચેન્જ કરી શકાય, ઈશ્વરને મજબૂત કરી શકાય. ઘણી વખત તમારી કસોટી કરે પણ એટલું ખરું કે તમારી મહેનત હશે કદાચ આ પ્રકારની પરીક્ષામાં સફળ નહીં થવું, કોઈ કઈ વાંધો નહીં, બીજા કોઈ ફિલ્ડમાં પણ તમને તમારું આ જ્ઞાન કામ લાગવાનું છે. તમે તૈયારીઓ કેવી રીતે કરશો, બહુ ઝડપથી કેટલીક ટિપ્સ કે જે બધા જ મિત્રોનો અનુભવ છે જેમણે આ પરીક્ષા પાસ કરી છે તે. પહેલું તો બેઝિક વાંચન ચાલુ કરો, આમાં ઘણા એક્સેપ્ટ માં કરવી છે, કાલ કેમ હું કરીએ. બેઝિક વાંચન ચાલુ કરો, પાંચમા ધોરણથી ચાલુ કરી અને દસમા ધોરણ સુધી સમાજ વિદ્યા, અંગ્રેજી, ગુજરાતી, ગણિત અને પેલું વિજ્ઞાન, આ પાંચ વિષય તો કરી જ નાખો. પાંચ થી દસ એટલું પાયલ કરો, તૈયાર લઈ લો. પાંચમાં ગુજરાતી ઉપાડો, પેલું સમાજ વિદ્યા ઉપાડો. પાંચમાં સમાજ વિદ્યા લેશો ને સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પા મોહજો દડોની સંસ્કૃતિ ત્યાંથી ચાલુ થશે બધી વાત. દસમાં સમાજ વિદ્યા આવો ને તો ભારત આઝાદ થઈ જાય, જો આખી પસંદ કરાવી બધી પેલા ટૂંકી માહિતી દીધો. એના છીએ આપણે પણ નીકળી ગયું. તમે અમેરિકન ક્રાંતિ ભણ્યા છો, તમે ફ્રેન્ચ ક્રાંતિ ભણ્યા છો, તમે પેલો વિપ્લવ ભણ્યા છો 1857 સુધી ભણ્યા છો, પણ ભાઈ એ તો પાયો છે. તો પેલા એ બધું ક્લિયર કરો, ત્યાંથી વાંચવાની શરૂઆત કરો. અંગ્રેજીનું ગ્રામર અને ગુજરાતીનું ગ્રામર પેરેલલ તૈયાર કરતા જાઓ, એ પણ અગત્યનું. કોઈ પણ નાની સ્પર્ધાત્મક પરીક્ષા આપશો તો એમાં એ આવશે. બીજું, ભારતના બંધારણ પર થોડી કમાણ મેળવો. ભારતના બંધારણની ઘણી બધી સારી સારી માર્કેટમાં બુક આવે છે, એ બુક જુઓ, એ બુક જોઈને તૈયારી કરો. એક નાની સિરિયલ પણ આવી હતી સંવિધાન કરીને રાજ્યસભા ચેનલ પર, યુટ્યુબમાં એના 12 એપિસોડ તમને મળશે. સમય મળે એ તમે સિરિયલ જુઓ, આખું બંધારણ, એની મહત્વની મહત્વની બાબતો, બંધારણ કેવી રીતે બન્યું, કોને કેણે એમાં ભૂમિકા ભજવી, સરસ રીતે સમજાવી દેશે. મેં તમને જે પૂર્વ ભૂમિકાની વાત કરી એના માટે બે સિરિયલ હું તમને કહું. એ ભારત એક ખોજ દૂરદર્શનમાં વર્ષો પહેલા આવતી, બહુ સરસ સિરિયલ હતી. એ ભારત એક ખોજ એ પણ અત્યારે યુટ્યુબ ઉપર અવેલેબલ છે. જવાહરલાલ નહેરુનું આ પુસ્તક હતું ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, અને એના ઉપરથી આ બનાવેલી બુક હતી, એમને લખેલી હતી બુક, એના ઉપરથી આ આખી સિરિયલ બની. ભારતની હિસ્ટ્રી, ભારતની જિયોગ્રાફી, ભારતના ઉદ્યોગો, ભારતની ખેતી, આ બધી બાબત બધો પરિચય તમને એમાં મળશે. આ એ વાંચો. હું કહું છું કે એમાંથી આવે છે એવું નહીં, પેલા પાયો પાકો થશે. પાયો પાકો ન હોય ઘણા સીધે સીધા કે સાહેબ આવું કઈ પૂછાઈ ગયું હોય કે આમાં તો થાય છે ને પર્યાવરણનું બધું ક્લાઇમેટ ચેન્જ વાંચવું જોઈએ, પણ પેલા પાયો પેલા સીધી ઇમારત બનાવું, પેલા થોડો પાયો વાંચ, પેલા તો પર્યાવરણના બેઝિક સિદ્ધાંતો સમજ, પેલા કઈ બાજુના ચોમાસું કેમ નબળું પડે નર્મદા પછી વાત છે, પેલા એકચ્યુઅલી કઈ બાજુથી કયા પવનનો વરસાદ લાવે કયા ન લાવે એ સમજ, કઈ બારમાસી નદીઓ છે, કઈ મોટી નદીઓ છે, ત્યાંથી કઈ નદીઓ ક્યાંથી આવે છે, એ પેલા પાયાની સમજ પછી આમાં જા. ભલે કદાચ ઉપયોગી ન થાય, પાયો દેખાતો નથી હોતો આ યાદ રાખજો, પણ ગમે એવી મોટી ઇમારત પાયાને કારણે તૈયાર થાય. અહીંયા આગળ મેહુને બહુ સરસ વાત કરી કે કઈ પણ વાંચો ત્યારે તરત જ પ્રશ્નો થવા જોઈએ, આવું શું કામ, આ કેમ, આ કેવી રીતે બન્યું હશે, થોડુંક અંદર ઊંડા ઉતરો. જેટલું ઊંચું જવું હોય એટલું ઊંડું ઉતરવું પડે આ સમય, જેટલું ઊંચું જવું એટલું. આપણે અહીંયા મોવા સર્કલ ઉપર 22 માળની બિલ્ડિંગ બની, સિલ્વર હાઇટ્સ અહીંયા મોવા સર્કલ ઉપર છે, રાજકોટનું પહેલું ઊંચું બિલ્ડિંગ છે, ટાવર 22 માળનું છે. આ 22 માળનું આટલું ઊંચું બિલ્ડિંગ એ જ્યારે બિલ્ડિંગના પાયા ખોદાતા હતા ને ત્યારે એ પાયા 22 માળના બિલ્ડિંગના લગભગ હું માનું છું કે 40 ફૂટ જેટલા ઊંડા, એથી કદાચ વધારે અંદર પાણી આવી ગયું હતું, મોટર મૂકીને પાણી કાઢતા હતા એટલું ઊંડું ગયું. કેમ? તો કે ઊંચું જવું, ઊંચું જવું હોય ઊંડું જવું પડે. આપણે ઊંચું જવું હોય પણ ઊંડા ન જઈએ એવી રીતે ના ચાલે. બાંબુ એક બાંબુ થાય છે ચાઇનામાં, એને ચાઇનીઝ બાંબુ તરીકે ઓળખે છે. એ ચાઇનીઝ બાંબુની એક ખાસિયત છે,
તમે ભાવો ને શરૂઆતમાં એ ખોટો ન કાઢે, જૈનિકમાં ખોટો ન કાઢે, છ મહિના પાણી નાખવાનું, ખાતર નાખવાનું, આ તે કશું ખોટો ન લીધું. છ મહિના પૂરા થાય અને પછી એ ચાઇનીઝ બાંબુ ફોટો કાઢે અને પછીના છ મહિનામાં સીધી 100 ફૂટ ની ઊંચાઈ પકડે, 100 ફૂટ 10 માળ ઊંચો થાય છ મહિના. તો પેલા 6 મહિના નકામા, તો કે નકામા નથી, આ ભૂલિયા નહીં થાય. એ મારા જેવું તમને કહું છું ભાઈ, એટલે ભૂલિયા ના થાય, નકામા નથી. જેટલા મૂળિયા મજબૂત હોય એટલી ઇમારત ઉપર જાય. એટલે આપણું પાયાનું વાંચજો. બીજું, જેમ જેમ તમે અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરતા જશો, તમને યોગ્ય માર્ગદર્શકો માર્ગદર્શન આપતા જશે, એ પ્રમાણે તમને એક નવી દિશા પણ મળતી જશે. શરૂઆત થોડી કરો, કરંટ ઇવેન્ટમાં એમાં પણ તમને કીધું કે છાપાઓ વ્યવસ્થિત રીતે વાંચતા જાઓ, છાપામાં થોડું સમજવું કે આપણા માટે અગત્યનું કયું હોય, કઈ હિરોઈનના કોની યારે છૂટાછેડા થઈ ગયા એ આપણે વાંચવા જરૂર નહીં, કારણ કે તમારી યારે કોઈ માંગુ આવવાનું જ નથી. નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ શું શું બની રહ્યું છે એ જરા જુઓ. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ની અંદર ભારતના દિલગીર ભંડારીને પ્રતિનિધિત્વ મળતું હોય અને 72 વર્ષથી જે પ્રતિનિધિત્વ લઈને બેઠા હોય એવા જગત જમાદાર ઇંગ્લેન્ડને લાફો મારીને ખેંચીને કાઢી મારતા હોય, તો એ બાબતમાં વાંચવું જોઈએ ઊંડું કે ભારતનો કેટલો મોટો ઇન્ટરનેશનલ પર પ્રભાવ પડ્યો. 72 વર્ષની સંખ્યા ઉડા ઢેર ઢાંક નીકળી જાય હાથ અને ભારતને કે ઓકે આવી જાવ. આ બહુ બહુ વિચારવા જેવું, એમાં પડવું જોઈએ. આમાં બીજી બધી સ્થાનિક બાબતો, સમાચાર વાંચે તો સ્થાનિક વાંચે, બોલો સ્થાનિક લખવાનું એટલે છકડો ભટકાનો રાખતો મૂકો એ સમાચાર, એ બધા એક જ બાજુ નાખી દાલ ભરવો પડ્યો, રોલ ઉઠ્યો, બોલાય આત્મહત્યા કરી લીધી, એ આ વાંચવાનું નથી. કાંઈ જે વાંચવાનું છે એ છૂટી જાય છે અને જે નથી વાંચવાનું એ વંચે છે. આવું બધું બહુ થાય. અગત્યના સમાચારો વાંચવું શક્ય બને તો એના માટેના મેગેઝિન્સ પણ મળતા હોય છે માર્કેટમાં, મંથલી મેગેઝિન્સ એ સબસ્ક્રાઇબ કરો. અહીંયા સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની અંદર તમામ જ્ઞાતિ અને તમામ ધર્મના વિદ્યાર્થીઓ માટે ઉત્કૃષ્ટ વ્યવસ્થાઓ આ સંસ્થાએ ઉભી કરી છે. તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે દિલથી તૈયારીઓ કરાવે છે. અહીંયા આ સંસ્થાનો જયારે પાયો નંખાણો ને, અહીંયા જે ટ્રસ્ટીઓ બેઠા અમે 4 થી 5 જણા, અમને ખબર છે શરૂઆતમાં હજી તો ખાલી આ પાયો નંખાણો તો થોડુંક આવતું હતું, ખુરશીઓ નાખીને બેસતા અને સપનું જોતા હતા, કલ્પના કરતા હતા કે આપણે આવી સંસ્થા કરવી છે, અહીંયા વિદ્યાર્થીઓ ભણશે. કેટલી સરસ મજાની લાઇબ્રેરી કરી દીધી, કેવા સરસ ક્લાસરૂમ, કેવી સારી ફેકલ્ટીઓ, સારામાં સારી બધી ફેકલ્ટીઓને આપણે અહીંયા સન્માનિત કરી, ઉત્કૃષ્ટ કક્ષાની ફેકલ્ટીઓ જે લોકોએ ઓલરેડી આ પરીક્ષા ક્રેક કરી હોય એવી વ્યક્તિઓને બોલાયા. મારા જેવી વ્યક્તિ તો જૂની થઈ ગઈ, કદાચ હું બહુ જૂના પ્રવાહ પ્રમાણે વાત કરતો હોઉં, પણ જે લોકો નવા પ્રવાહ સાથે સતત સંકળાયેલા હોય, તાજેતરમાં જેમણે પરીક્ષાઓ આપી હોય એને મારા કરતા વિશેષ અનુભવ હોય, તો એવી વ્યક્તિઓને લાવે, એમના દ્વારા માર્ગદર્શન અપાવે. આ સેન્ટર એવું છે કે જે સેન્ટર પર આઈએએસ ઓફિસર, આઈપીએસ ઓફિસર સામેથી આવે બધા. બોલો, જે તે વખતે હંસરાજભાઈ ને બધા અહીંયા બેઠા છે, બધાને ખબર છે, હંસરાજભાઈ છે, બાબુ કાકા છે, બુદેલિયા સાહેબ છે, પતાણી સાહેબ છે. હું રાજકોટ જિલ્લા પંચાયતમાં એકાઉન્ટ ઓફિસર તરીકે કામ કરતો હતો, અમારા જિલ્લા વિકાસ અધિકારી હતા દિલીપ રાણા સાહેબ, અને મેં સાહેબને વાત કરી કે સાહેબ અમે આવું ચાલુ કર્યું છે, તો દિલીપ રાણા સાહેબ આઈએએસ ઓફિસર, નાઉ ઇઝ વર્કિંગ એઝ અ કલેક્ટર, એ કલેક્ટર છે ત્યાં બનાસકાંઠા. રાણા સાહેબ એમ કીધું કે મારે ભણાવવા છોકરાઓ, અને એ વખતે અમે નીચે ક્લાસ લીધો હતો, નીચે હા ઉપર બનતું હતું, એક સામાન્ય અંદર હતું, એક બોર્ડ મૂકી દીધું હતું, સાહેબે લગભગ 1.5 કલાક સુધી છોકરાઓ ભણાવ્યા. અહીંયા ધવલ પટેલ સાહેબ પણ ભણાવવા માટે આવે, અહીંયા આપણા કમિશનર પણ આવે, બીજા કેટલા એવા આઈએએસ ઓફિસર, આઈપીએસ ઓફિસર આ સંસ્થાની મુલાકાતે આવે, માર્ગદર્શન આપે, તો જરૂર પડે આ સંસ્થાનું પણ માર્ગદર્શન લેજો. આ સંસ્થાની બાબતમાં હું તમને એક ખાતરીપૂર્વક કહું કે આ કોઈ પ્રોફેશનલ સંસ્થા નથી, નફો કમાવાની નથી ચાલતી. આ 20 કરોડનું ઇન્સ્ટિટ્યૂટ ઉભું કર્યું, 20 કરોડનો ખર્ચો, બધા દાતાઓએ કરોડો રૂપિયાનું દાન આપ્યું અને આખું આ ઇન્સ્ટિટ્યૂટ ઉભું કર્યું. એક એક વ્યક્તિ આ વર્ગ બનાવ્યો હમણાં અહીંયા હતા, અને એથી અમને થોડા સમય પહેલા પેલા ભીખુભાઈ ગયા અહીંયા આવો જ એક કાર્યક્રમ હતો. દાતાઓ કેવા ઉદાર છે આ સંસ્થાને તમે જુઓ, તમારા જેવો જ એક કાર્યક્રમ હતો, એમાં ભીખુભાઈ ને બધા આવ્યા, આપણે 2 સેશનના કાર્યક્રમ હતો, એક સવારે એક બપોર, પછી અહીંયા આવ્યા અને અહીંયા આવીને તરત આ બધું જોયું કે આ તો છોકરાઓને બહુ સરસ મદદ થાય છે. એમને 1 કરોડ રૂપિયાનું દાન તરત જ ઘરે જઈને નક્કી કર્યું અને બપોર પર ફોન કરીને કહી દીધું કે બધા ભાઈઓ નક્કી કર્યું છે જરૂર પડે ને 1 કરોડ રૂપિયા દાન આપશે. ભલે આ લોકોએ દાન, આ સંસ્થા કોઈ પૈસા કમાવા માટે ચાલતી નથી એટલું સમજ્યું.
બાકી બિલાડીના ટોપની જેમ અલગ અલગ ક્લાસીસ ફૂટી નીકળે છે જુદા જુદા, કે જેને કોઈ પણ સંજોગોમાં કેટલું ખેંચી શકાય તો ખેંચવાનો પ્રયત્ન કરે. અહીંયા માત્ર નોમિનલ ફી, જે કંઈ પણ ફેકલ્ટીઝનો ખર્ચો નીકળે, મેન્ટેનન્સ ખર્ચો નીકળે, એટલી ટોકન ફી લઈ અને સરસ રીતે ક્લાસ ચલાવવામાં આવે તો તમે અહીંયા પણ માર્ગદર્શન લઈ શકો. તમને જરૂર પડે તો તમે તમારી રીતે પણ તૈયારી કરી શકો છો. યોગ્ય વ્યક્તિઓને મળો, આ જેટલા કાસ્ટ ત્યાં છે મળો, કોઈ ના નહીં પાડે. આપણે એવું માનતા હોય કે આ બધા મોટા મોટા અધિકારીઓ થઈ ગયા, હવે આપણને નહીં મળે, તો બધા અધિકારીઓના એટીટ્યુડને જોયા છે એ ગમે એવા હોય, પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારો કોઈ કેન્ડિડેટને મળવા જાય તો એને ટાઈમ આપે છે. ઇવન કલેક્ટર કક્ષાની વ્યક્તિ પણ ટાઈમ આપે છે. બોલો, કલેક્ટરે ટાઈમ આપે મળવા જાય ને. રાજકોટની અંદર હું હતો એ વખતે, દિલીપ રાણા સાહેબની મને ખબર, દિલીપ રાણા સાહેબને હું અક્ષર મંદિરે લઈ ગયો એક વાર સાંજે. પછી અક્ષર મંદિરે લઈ ગયો, અમે જમતા હતા, હું સાહેબ સાહેબના વાઈફ બધા હતા, અને બાર ક્યાં એક છોકરો બારમા ધોરણ અહીંયા હોસ્ટેલ ચાલુ તે ત્યાં રહેતો, એટલે હળવેકી સાહેબ ને ડ્રાઈવર પાસે ગયો કે મેં મારા સાહેબ ને પણ કોઈ મળી શકે, ડ્રાઈવર કે મળી શકે, સાહેબ તો મળે જ બધા, કે તો મને નંબર આપો ને. ડ્રાઈવર પાસે સાહેબ ને નંબર લીધો. બીજે દિવસે સવારે 9 વાગે સાહેબ ને ફોન કર્યો, સાહેબ હજી જાગ્યા હતા, ફ્રેશ નહોતા ત્યાં. 9 વાગે ફોન કર્યો કે સાહેબ મને મળવા આવો, તમને આવું બંગલે મળવા. સાહેબ કે આવી સાયકલ લઈ ગયું 9 વાગે, હજી તૈયાર નહોતા ત્યાં. અને છોકરાએ પોતે અનુભવ કીધો કે સાહેબે એના બંગલામાં સોફા ઉપર બેસાડી મને અડધી કલાક ધાર્યા ભર્યા વગર વાત કરી, ચા પીડે ચા પીડા. અધિકારીઓ આ રીતે તમને બધાની હેલ્પ કરતા હોય છે, એની પાસે જાઓ તો ખરા દીવે બોલો. એ ખાલી કોન્સ્ટેબલ હોય એના થી દીવ્યા જાઓ, હજી જાઓ, દીવા નો એપોઇન્ટમેન્ટ માંગો, એપોઇન્ટમેન્ટ માંગવાની એમને નહીં કરતી પડવાનું, એ હું આવી ગયો એપોઇન્ટમેન્ટ માંગો, તમને સમય આપશે. ડેઈલી ન્યૂઝ એનાલિસિસ, ધ હિન્દુ ન્યૂઝ પેપરના જે કંઈ પણ ન્યૂઝ આવ્યા હોય એના ઉપર એનાલિસિસ કરી એનો સરસ મજાનો વિડીયો મૂકે. આ જોતા આ બધું કરીને તૈયારીઓ ચાલુ કરો. અને છેલ્લી વાત કેવી છે, સમય બહુ થયો છે એટલે વધારે વાત નથી કરી, પણ આ બધું કરતા કરતા પણ કદાચ નિષ્ફળતા મળે ને તો હારીને બેસી નહીં જાય. આમાં પ્રશ્ન એ થાય, મહેનત ચાલુ કરે, ઉત્સાહ બહુ હોય, ખૂબ મહેનત કરે. પણ મેં તમને કીધું ને કે તમારા પુરુષાર્થ ઉપરાંત તમારું પ્રારબ્ધ પણ મહત્વનું હોય. ઘણી વખત પ્રારબ્ધમાં કંઈક નાની એવી બાબત હોય એને કારણે તમારે જે જગ્યાએ જવું હોય ત્યાં તમારી પસંદગી ન થતી હોય તો ચિંતા નહીં કરતા, પ્રયત્ન ચાલુ જ રાખજો. શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં બહુ સરસ વાત કરી કે દરેકે દરેક વ્યક્તિ પૂર્ણ નિષ્ઠા સાથે પ્રયત્ન કરજો અને ફળની આશા મારા પર છોડી દેજો. આમાં જેટલા મિત્રો એવા બેઠા હોય, ઘણા બેઠા છે, એનું પર્સનલી ઓળખું છું, 15 વર્ષથી 4-4 વર્ષથી દિલથી મહેનત કરે છે, નથી કરતા એમ નહીં, દિલથી મહેનત કરે છે પણ છતાંય નથી સિલેક્ટ થઈ શકતા, એવા વિદ્યાર્થીઓના ખાસ કેવું છે કે તમે આટલી બધી મહેનત કરો છો, આટલો બધો પુરુષાર્થ કરો છો અને છતાંય તમે પસંદ ન થતા હોય તો સમજી રાખજો કે કુદરત કદાચ આવું બધું કરાવીને તમારી પાસેથી કંઈક બીજું છે. પેલા તમે પડતું નહીં મૂકતા, પૂરતો પ્રયત્ન કરી લેજો, અને છતાંય સફળ ન થાવ, કદાચ નિષ્ફળતા મળે, ચિંતા નહીં કરવાની. મહેનત કરીએ અને નિષ્ઠાપૂર્વકની મહેનત પછી પણ નિષ્ફળતા હોય તો કુદરતનો કંઈક સારો સંકેત હશે, અને કુદરત કોઈ અલગ જગ્યાએ લઈ જવા માંગતી હોય. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, એમનું હમણાં એક બહુ સરસ મજાનું પુસ્તક મેં વાંચ્યું, અને એમાં ડોક્ટર કલામે એક બહુ સરસ ઘટનાનો ઉલ્લેખ કર્યો. એમણે એવું કહ્યું કે મને ફાઈટર પ્લેન બનવાનું સપનું હતું, પહેલે ફાઈટર પ્લેનના પાયલોટ બનવું, ફાઈટર પ્લેન નહીં પણ ફાઈટર પ્લેનના પાયલોટ બનવાનું સપનું હું જોતો. પહેલેથી મારે ફાઈટર પ્લેનના પાયલોટ બનવું છે, સતત ઈચ્છા થયા. દેહરાદૂનની અંદર એનું ઇન્ટરવ્યુ આપવા માટે બહુ જ આમ પહેલેથી સપનું જોયેલું, મારું સપનું સાર્થક થશે એવી પૂરી આશા, મહેનત પણ બહુ કરું. ત્યાં ઇન્ટરવ્યુ આપવા માટે ગયો અને શોર્ટ લિસ્ટ થતા થતા છેલ્લે 25 કેન્ડિડેટ થયા. ફાઈનલ સિલેક્શન લિસ્ટ બહાર પડ્યું અને એમાં એક મારો 9મો નંબર હતો, 9મો નંબર એમનો આવ્યો, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. અને સિલેક્ટ પાયલોટ કેટલા, 8 જણાને સિલેક્ટ કર્યા અને 9મો નંબર આવ્યો. તમે વિચાર કરો શું સ્થિતિ થાય, 8 જણા સિલેક્ટ, એનો 9મો નંબર,
ગંગાજી પ્રત્યે બહુ પ્રેમ, કે દેહરાદૂન થી સીધો ઋષિકેશ ગયો, ગંગાજી માં સ્નાન કર્યું, પછી ત્યાં જે આશ્રમો હોય એમાં સંન્યાસીઓને મળ્યો અને સંન્યાસીઓએ કહ્યું કે તમને ફાઇટર પ્લેનના પાયલોટ નથી બનાવ્યા, તમે મહેનત બહુ કરી એના માટે, અને છતાંય નથી બન્યા, તો કુદરતની ઈચ્છા કંઈક જુદી હશે. અને એ વખતે કે મને એવું લાગતું હતું કે આવું બોલવા વાળા આવું બધું બોલ્યા કરે, આવું આશ્વાસન આપ્યા કરે. પણ 2002માં જયારે હું ભારતનો રાષ્ટ્રપતિ બન્યો અને પ્રોટોકોલ પ્રમાણે ત્રણેય પાંચના વડાઓ, આર્મી, નેવી અને એરફોર્સ, ત્રણેયના વડાઓ મને મળવા માટે આવ્યા અને મને સેલ્યુટ મારી, ત્યારે મેં જોયું કે એરફોર્સના વડા તરીકે સામે ઉભેલા એર માર્શલ એ દેહરાદૂનની પસંદગીમાં પહેલા રેન્ક પર આવેલી વ્યક્તિ હતી, અને સામે ઉભા હોવા મને સેલ્યુટ મારું. મને ત્યારે વિચાર થયો, ભગવાને કદાચ પસંદ ના કર્યો તો એને કઈક સેલ્યુટ મારવા એમને મરાવતી હતી મારી પાસે. હા, સેલ્યુટ મારવા નથી ભાઈ, તમે બીજા સેલ્યુટ મારે એ કક્ષાએ મને મૂકવો. ઘણી બધી વ્યક્તિઓને જીપીએસસી ની આ પરીક્ષાઓ દ્વારા ખારા અનુભવો થયા. એક વ્યક્તિએ એવી ગેટી કે જે વ્યક્તિએ જીપીએસસી માટે પોતાના રેગ્યુલર પ્રોફેશન ની એક બાજુ ધકેલી દીધી, એક બાજુ મૂકી દીધો, રેગ્યુલર પ્રોફેશન હતો ને એને એક બાજુ મૂકી અને દિલથી મહેનત કરવા માટે મળી ગયા. દિલ ખૂબ મહેનત કરે, ખૂબ હોશિયાર, મહેનત પણ એટલી નિષ્ઠાથી મહેનત કરે, દિવસ રાત મહેનત કરે, અને જીપીએસસી નું પરિણામ આવ્યું એમનું સિલેક્શન ના થયું. આરટીઆઈ માં પેપર ની નકલ નોંધાવી, નકલ નોંધાવી તો ખબર પડી કે પેપર જોવામાં મોટો છબરડો થયો, પેપર જોવા છબરડો થઈ ગયો. બહુ જ પ્રયત્નો કર્યા, કોઈ રીતે પેપર એક વખત જોવાઈ ગયા, પછી એમાં ફેરફાર શક્ય નહોતો. પણ એ વ્યક્તિ એ વખતે એક એક કેવા પેલામાંથી પસાર થતા હશે એ આપણે શબ્દોથી ન બોલી શકીએ, એ તો એને અનુભવ્યું. પણ છતાં નિરાશ થયા વગર એમણે પ્રયત્ન ચાલુ કર્યો. જે થયું તે ચલો, કદાચ નથી થયું, હું તો એમને અત્યારે કહું છું જાહેરમાં બધાની વચ્ચે કે ભગવાનનો એમાં કંઈક સુવિચાર હશે. અત્યારે આપણને નહીં સમજાય, 10 વર્ષ પછી સમજાશે કે જે ઘટના થઈ એમાં ભગવાનનો કંઈક સંકેત અલગ પ્રકારનો. મહેનત કરજો, પુષ્કળ મહેનત કરજો, તૂટી જાઓ એટલી મહેનત કરજો, પણ એટલી મહેનત કરતા છતાં પણ પરિણામ ન મળે તો હતાશ કે નિરાશ નહીં થાય, સ્ટ્રેસમાં ખોટા નહીં આવી શકતા. મહેનત કરવાની પણ કદાચ પરિણામ ના મળે, પ્રયત્ન ચાલુ રાખવાના જ્યાં સુધી રાખી શકાય ત્યાં સુધી. બાકી બાકી ઉપરવાળા ઉપર છોડી દેવું. ચાર મુદ્દાની મેં તમને વાત કરી છે. એક, તમારી જાતનો સમજવાનો પ્રયત્ન કરજો, ભગવાને અદભુત શક્તિ આપી છે. બીજી વાત મેં કરી છે કે તમે તમારું ધ્યેય નક્કી કરજો, અને તમારું ધ્યેય નક્કી કરવામાં વાંચો, તૈયારી કરો, ત્યારે હંમેશા તમારી કમ્પેરિઝન તમારી સાથે કરજો. રેકોર્ડ બ્રેક કરવા હોય તો તમારા ખુદના રેકોર્ડ બ્રેક કરજો, બીજી વ્યક્તિઓને પ્રેરણા તરીકે જોવાય એમાં કોઈ વાંધો નહીં, પણ એને પહોંચવા માટે તમારી જાતને સાવ કોસવા માંડો એવું નહીં કરતા. ત્રીજી વાત મેં કરી, બહુ જ મહેનત કરજો. મહેનત કેવી રીતે કરવી, શું કરવું, કેટલું વાંચવું, એના માટે બીજા માર્ગદર્શકોએ તમને માર્ગદર્શન આપ્યું છે, તમને હજી માર્ગદર્શન મળશે. વ્યક્તિગત રીતે મળીને પણ તમે માર્ગદર્શન લેજો. અને ચોથી વાત કીધી કે આ બધું કરતા કરતા પણ જો કદાચ નિરાશ થાવ, હતાશ થાવ, તો બેસી નહીં રહેતા, તમારા પ્રયત્નો સતત ચાલુ રાખજો. જીપીએસસી ના આ પ્રકારના સેમિનારમાં હું સ્પષ્ટપણે માનું છું કે કેવી રીતે આખી આમ પરીક્ષાની પેટર્ન સમજાવી, એક એક મુદ્દો લેવો, આ વાંચવું, હિસ્ટ્રીમાં આટલું વાંચવું, એના સિલેબસમાં આ છે, ફલાણું છે, ઢીકડું છે, ઓળું છે, આ કરજો, એવું કરવાની જરૂર જ ન. એક જ કામ કરવાનું હોય, હું આમાં સ્પષ્ટપણે માનું છું, એટલે કે કોઈ પણ ઘોડો, એ ઘોડો છે ને એને તરસ ન લાગી હોય અને પછી તમે બિસ્લેરી પાણી લાવી અને એની પાસે મૂકો એટલે પીને ન પીવું, તરસ જ નથી લાગે. ઘોડા બિસ્લેરી પાણી આપવાનું ન હોય, એને બદલે એવી તરસ લગાડો, એવી તરસ લગાડો, એવી તરસ લગાડો, એની હેળે પાણી શોધી દે છે, પાણી આપવું ન પડે, તરસ લગાડવાની હોય, તરસ લગાડો, પાણી ગોતવા માંડે. આજના સેમિનાર પછી જેટલા તરસ લાગે એમ ગોતવા માંડજો, બધું મળે ને ભાઈ તૈયાર. આમાં કોઈ એમ માની નહીં હોય કે આપણને એમ ન હોય, ગોતવાનું ગોતો. આમ તો તમને પેમ્પલેટ ને બધું આપ્યું છે,
એમાં ઘણી બધી માહિતી છે અને અત્યારે આજના આ આધુનિક યુગમાં નેટ દ્વારા તો જેટલી જોઈએ એટલી માહિતીઓ તમને મળી શકે. મેં વાર્તાની શરૂઆત કરી એટલે વાર્તા સાથે મારી વાતને પૂરી કરું. આખા પ્રવચનનો સાર આ વાર્તા. એક જ્યોતિષી હતા, કોઈ પોતાની જ્યોતિષ વિદ્યા ખોટા નહીં પડેલા. તમારા જેવા એક યુવકે નક્કી કર્યું આને આપણે ખોટા સાબિત કરવા, એટલે મેં ચક્કીનું નાનું બચ્ચું લીધું, પોતાની મુઠ્ઠીમાં પોચું પોચું પકડ્યું, કોટ પહેર્યું, મુઠ્ઠી કોટના અંદરના ભાગમાં રાખી જ્યોતિષી પાસે ગયા અને પછી એવું કીધું કે કોટના અંદરના ભાગમાં બંધ મુઠ્ઠીમાં એક ચક્કીનું બચ્ચું છે. બ્રહ્મણીએ કહ્યું કે બચ્ચું જીવે છે. જ્યોતિષીએ પોતાની વિદ્યાનો ઉપયોગ કર્યો, જોયું બચ્ચું જીવે છે, પણ જવાબ આપતા પહેલા વિચાર કર્યો હું એમ કહીશ ને બચ્ચું જીવે છે તો સેજ આમ દબાવી મારી દઈશ, હું એમ કહીશ કે બચ્ચું મરી ગયું જીવતું બહાર કાઢશ, રાજન ખોટો સાબિત કરશે બધાની વચ્ચે પાકું હલવાડી દીધવા. પણ એ બહુ તૈયાર હતા એટલે એમણે હળવેક એવું કહ્યું કે જો ભાઈ બચ્ચું જીવે છે, બચ્ચું મરી ગયું, વાત પડતી મૂક ને, પણ હું તને એટલું ચોક્કસ કહી શકું કે આ બચ્ચાને જીવાડવું કે બચ્ચાને મારવું એ તારા હાથની વાત છે, તું ઈચ્છે બચ્ચું જીવે, તું ઈચ્છે બચ્ચું મરે. એમ અધિકારીનું પદ પ્રાપ્ત કરવા રૂપી આ બચ્ચું, આ સફળતા રૂપી બચ્ચું, એને જીવાડવું કે મારવું એ તમારા સૌના હાથની જ વાત છે. તમે ઈચ્છો ને તો આ સફળતા રૂપી બચ્ચું મસ્ત રીતે જીવે, મસ્ત રીતે ઉડે, તમે ઈચ્છો તો ખતમ પણ થઈ જાય. આજના દિવસે આપણે પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે આવતા વર્ષે જીપીએસસી પૂરી થાય અને જ્યારે અહીંયા સન્માન સમારંભ કરવાનો થાય તો આ સ્ટેજને બધું ટૂંકું પડે એટલા બધા વિદ્યાર્થીઓ પાસ થાય, એટલી મોટી સંખ્યામાં સફળતા મળે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. એક આનંદની વાત પણ છે કે દિવસે દિવસે સૌરાષ્ટ્રવાસીઓનું પ્રતિનિધિત્વ હવે સરકારી સેવાઓમાં વધી રહ્યું. પેલા સૌરાષ્ટ્ર વાળા બહુ પડતા જ નહીં, પણ આમે છે સૌરાષ્ટ્ર જેમાં પડે એમાં ફૂંકા કાઢી નથી, એટલે હવે સૌરાષ્ટ્ર જીપીએસસી પડ્યું. આ તમે જુઓ ને બા આ કઈ હમાતા નથી, ફૂંકા કાઢી જાત છે, પણ ખાલી બેસવા પૂરતા મર્યાદિત જો રહે એટલું યાદ રાખો. આ મહેનતમાં કન્વર્ટ થવું જોઈએ. અહીંયા આવ્યા તમને બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.